સર્ચ ઓપ્શનમાં જઈ અને મોહન પઢિયાર લખો અને મારી ચેનલ સર્ચ કરો અને જો મારા લેક્ચર પસંદ આવે તો સબસ્ક્રાઇબ બટન દબાવો અને હા બેલ બટન જરૂર દબાવજો. દોલનો ઓસિલેશન આપણો 7th ચેપ્ટર અને ભણીએ પહેલા આપણે યાદ કરી લઈએ કે જેવો આપણે 11th સ્ટાન્ડર્ડ સ્ટાર્ટ થયો એવી જ આપણે મિકેનિક્સ ગતિશાસ્ત્ર ભણવાની શરૂઆત કરી. બરાબર, ઘણા બધા પ્રકારની ગતિ ભણી ગયા. આપણો ગતિનું પહેલો ચેપ્ટર હતું સુરેખ પથ પર ગતિ, બરાબર, જેમાં સીધી રેખામાં પદાર્થ ગતિ કરે છે એવું કહેવામાં આવતું. એમાં ઘણા બધા ઘટકો, મતલબ એ કાઇનેમેટિક્સ નો ચેપ્ટર હતો. પછી સમતલમાં ગતિ, ગતિના નિયમો, કાર્ય ઉર્જા અને પાવર, બધા જ પ્રકારની ગતિ, કણોના તંત્રનો મિકેનિક્સ છે, વાયુનો ગતિવાદ, ઉષ્માનું પ્રસરણ, ઉષ્માની ગતિ, થર્મોડાયનેમિક્સ, ઉષ્માનું પ્રસરણ, બધી જ છેલ્લે તરલનું તરલ મિકેનિક્સ છે. આ બધી ગતિ ભણતા ભણતા હવે છેલ્લે આપણે આ વિશિષ્ટ પ્રકારની ગતિ ભણીએ છીએ. ચેપ્ટરનું નામ છે ઓસિલેશન, દોલનો. તો દોલનો ભણીએ પહેલા એક શબ્દ ક્લિયર કરી દઈએ જેને આપણે કહીશું આવર્ત ગતિ. આવર્ત ગતિ, પીરિયોડિક મોશન. આવર્ત ગતિ મતલબ એવી ગતિ જેને આપણે કહીશું રિપીટિંગ મોશન, જે ગતિનું પુનરાવર્તન થતું હોય. તમે કુદરતમાં જુઓ છો કે કેવા કેવા પ્રકારની ગતિ થાય છે, તો આ રિપીટિંગ મોશન કહેવાય છે. દાખલા તરીકે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, વર્તુળાકાર ફરે છે, 365.25 મતલબ 365.25 દિવસમાં એક ચક્ર પૂર્ણ કરે છે. એક ચક્ર પૂર્ણ કરે છે એટલે એ જગ્યા ફરી આવે છે, આવે છે ને, એક વર્ષમાં ફરી પાછું એ જગ્યાએ આવે છે. તો આ પ્રમાણે રિપીટિંગ મોશન જેને આપણે કહીશું આવર્ત ગતિ, પીરિયોડિક મોશન. જે ગતિમાં પદાર્થ, મતલબ કોઈ નિશ્ચિત પદ પર તેની પુનરાવર્તિત ગતિ કરે, એના એ પદ પર વારંવાર આવે. આપણે થોડા ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે મારી પાસે એક આ મેં લોલક બનાવ્યું છે, તો આ લોલકને આપ જોશો કે આ લોલક છે, આ એનો મેઇન પોઈન્ટ છે. બરાબર, જયારે હું એને દોલન આપીશ તો એ આ પ્રમાણે દોલન કરશે. તે દોલન દરમિયાન જો એના મધ્યમાન સ્થાન છે, મધ્યમાન સ્થાનની આસપાસ એ શું કરે છે, ઉપર નીચે ગતિ કરે છે, ફરી પાછું ત્યાં આવે છે, ફરી પાછું ગતિ કરે છે. અને આ રીતે પણ સમજી શકાય. દાખલા તરીકે આ એક જગ્યાએ એને લટકાડી દીધો. હવે જયારે આપણે એને દોલન કરાવીએ તો રિપીટિંગ કરે છે પોતાનું મોશન. તો આ તો થઈ દોલિત ગતિ, પરંતુ જો એ જ પ્રમાણે નિશ્ચિત રીતે આમ ગોળાકાર ફરતું હોય, આ જેમ સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે એમ ગોળાકાર ફરતું હોય, દાખલા તરીકે ઘડિયાળનો કાંટો, જે કાંટો છે ઘડિયાળનો, એ ઘડિયાળનો કાંટો એ મિનિટ કાંટો હોય, સેકન્ડ કાંટો હોય કે કલાક કાંટો હોય, પોતાના સમય પ્રમાણે. દાખલા તરીકે મિનિટ કાંટો હોય તો એક મિનિટમાં એની એ જગ્યાએ ફરી પાછો આવે, સેકન્ડ કાંટો હોય તો એક મિનિટમાં એની એ જગ્યાએ ફરી પાછો આવે, મિનિટ કાંટો હોય તો એક કલાકમાં એની એ જગ્યાએ પાછો આવે, અને કલાક કાંટો હોય તો 12 કલાકમાં ફરી પાછું પોતાનું ચક્ર પૂર્ણ કરે. પૃથ્વીની આસપાસ ના સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ, પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ, મતલબ સર્ક્યુલર મોશન પણ આવે ને. નિયત પથ પર નિશ્ચિત સમયના ગાળે સર્ક્યુલર મોશન આવે એની અંદર. તો જો કોઈ પદાર્થ નિશ્ચિત પથ પર કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિયત સમય ગાળે, જો કોઈ પદાર્થ, આની વ્યાખ્યા લખીએ, જો કોઈ પદાર્થ નિશ્ચિત પથ પર નિયત બિંદુને અનુલક્ષીને નિશ્ચિત સમયના ગાળે ક
पुनरावर्तन करे करे तो आवी गति ने केवी गति कहीशो आवर्त गति कहे छे। अहीं याद रखजो निश्चित पथ पर फरतो सर्क्युलर मोशन करतो पदार्थ पर ये आवर्त गति करे छे। परमाणुना केंद्रनी आसपास इलेक्ट्रॉननी गति आवर्त गति छे। पृथ्वीनी आसपास चंद्रनी गति आवर्त गति छे। 27 दिवसमां एक चक्र पूर्ण करे छे। सूर्यनी आसपास पृथ्वीनी गति ए पण आवर्त गति छे। ये निश्चित पथ पर नियत बिंदु मतलब सूर्यने अनुलक्षीने पोतानी गतिनो पुनरावर्तन करे छे। तो जो कोई पदार्थ निश्चित पथ पर नियत बिंदु ने अनुलक्षीने निश्चित समयना गाळे पोतानी गतिनो पुनरावर्तन करे। दाखला तरीके उदाहरण लईए पृथ्वीनी सूर्यनी आसपासनी गति जे बिंदु पर हो दाखला तरीके आ सूर्य छे अपने बनी गया छे। धारो के लंब वृत्तीय कक्षा हो तो आ प्रमाणे लंब वृत्तीय कक्षा पण होई सके बराबर। तो पृथ्वी आ बिंदुए छे। हवे आ बिंदुए छे अहींयाथी फरी पाछो आम फरी अने पोतानी फरी पाछो एक जग्याए आवा माटे केटलो वर्ष ले छे? एक वर्ष ले छे अथवा तो 365.25 दिवस। તો આટલા દિવસમાં ફરી પાછી પોતાની એક જગ્યાએ આવે છે ફરી પાછી બીજા વર્ષે એમ જ આવે ત્રીજા વર્ષે એમ જ આવે મતલબ રિપીટિંગ મોશન શું કરે છે એ જ પથ પર ફરી પાછું રિપીટ કરે છે। પછી ઇલેક્ટ્રોનની કેન્દ્રની આસપાસની ગતિ આ તમે જયારે ટ્વેલ્થમાં આવશો મોડર્ન ફિઝિક્સ ભણશો ને ન્યુક્લિયસ અને એટમ બે ચેપ્ટર આવશે એની અંદર આ બાબત તમે સમજી શકશો। હાલ એટલું જ સમજો કે જે પ્રમાણે આ સેન્ટ્રીફ્યુગલ થાય છે મતલબ આને સેન્ટરમાં સમજી અને જેમ ચંદ્ર કે ચંદ્ર પૃથ્વીની આસપાસ અને પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એમ ઇલેક્ટ્રોન પણ કેન્દ્રની આસપાસ ગતિ કરે છે। બીજું ત્રીજો ઉદાહરણ સિમ્વાના સંચાની સોયની ગતિ સિલાઈ મશીન હોય જો એને ચોક્કસ રીતે ઘુમાવવામાં આવે તેની સોય જે દોલન કરે છે મતલબ સમાન રીતે ઘુમાવવામાં આવે એના ચક્રને એક સમાન સમયમાં ઘુમાવવામાં આવે તો એ જે સોય છે એ સોય રિપીટિંગ મોશન કરે છે બરાબર। પછી રેલવે એન્જિનના પિસ્ટનની ગતિ કોઈ પણ એન્જિનના પિસ્ટનની ગતિ પિસ્ટન શું કરે છે ઉપર નીચે થાય છે એ રિપીટિંગ મોશન કરે છે। પછી ઉડતા પંખીની પાંખની ગતિ પંખી જયારે ઉડતું હોય તો પોતાની પાંખો ફડફડાવે છે હા અમુક પક્ષીઓ હોય છે કે જે પોતાની પાંખો ફડફડાવતા નથી બરાબર અથવા નિયત સમયના ગાળે ફડફડાવતા નથી પણ અમુક એવા છે દાખલા તરીકે મધમાખી છે તો પોતાની પાંખો કન્ટિન્યુ ફડફડાવે છે। અમુક એવા નાના જે હમિંગ બર્ડ ને એવા પ્રકારના પક્ષીઓ છે પોતાની પાંખો સતત ફડફડાવે છે તો એ પણ ગતિ આપણે પિરિયોડિક મોશનમાં સમજીશું। પણ પિરિયોડિક મોશન ની ખાસિયત છે અહીંયા તમે જોયું હશે કે સતત ફરતો રહે છે સતત પદાર્થ ફરતો રહે છે તો પદાર્થ ફરતો રહે છે તો અહીંયા આગળ કોઈ પણ પ્રકારે પુનઃસ્થાપક બળ લાગતું નથી। અહીંયા લખીશું કે આવર્ત ગતિમાં યાદ રાખીશું પુનઃ સ્થાપક બળ ઉદભવતું નથી। પુનઃ સ્થાપક બળ ઉદભવતું નથી કારણ શું છે સૂર્યની આસપાસ જે ગતિ કરે છે તો એ ગતિ દરમિયાન એ નિશ્ચિત પથ પર ગોળ ગોળ ફરે છે પૃથ્વી અથવા તો ઇલેક્ટ્રોન પ્રોટોનની આસપાસ ન્યુટ્રોનની એના કેન્દ્રની આસપાસ ફરે છે તો એવી ગતિ દરમિયાન ક્યારે પણ પુનઃસ્થાપક બળ ઉદભવતું નથી। પુનઃસ્થાપક બળ ક્યાંમાં ઉદભવે છે તો પુનઃસ્થાપક બળ છે ને એ દોલિત ગતિમાં ઉદભવે દોલિત ગતિ ઓસિલેટરી મોશનમાં એને આપણે સમજીએ છીએ। પણ અહીંયા બીજો એક પોઈન્ટ નોંધી લઈએ કે આ ગતિ
રાખવા, સતત બાહ્ય બળ આપવું પડે છે. અહીંયા સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે, તે પૃથ્વીને આના દ્વારા આપણે ભણી ગયા છે ગુરુત્વાકર્ષણ બળમાં. જાણો છો ને દ્રવો કેમ ફરે છે? તેમના જે સર્ક્યુલર મોશન કરતા હોય એ દરમિયાન કેન્દ્રગામી બળ અને ગુરુત્વાકર્ષણ બળ કેવા થઈ જાય? સમાન થઈ જાય, એટલે ત્યાં જ સ્થિર હોય છે અને એની આસપાસ સતત ફરતા રહે છે, નથી દૂર જતા કે નથી નજીક આવતા. તો આ સતત ફર્યા કરે છે, તો એને પુનઃસ્થાપક બળ કોના દ્વારા મળે છે? સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ દ્વારા. અને એની જે ગતિ થાય છે એ ગતિ દરમિયાન કેન્દ્રગામી બળ મળે છે, એના તફાવતના કારણે આ ફર્યા કરે છે. બીજું, દાખલા તરીકે એન્જિન નું પિસ્ટન ફરે છે, તો પિસ્ટનમાં સતત ફ્યુઅલ છે કે કોઈ પણ પ્રકારે એને જે ફ્યુઅલનું દહન કરવામાં આવે અને અથવા ચક્ર ફેરવવામાં આવે કે ક્રેન્કશાફ્ટ ફેરવવામાં આવે, જેની મદદથી સતત બાહ્ય બળ આપવું પડે છે. તો યાદ રાખીશું આવત ગતિ, પીરિયોડિક મોશન, નિશ્ચિત પદ પર નિયત બિંદુને અનુલક્ષીને નિશ્ચિત સમયના ગાળે પોતાની ગતિનું શું કરે છે? પુનરાવર્તન. યાદ રાખશો આની આજ ગતિનું ઉદાહરણ છે, આજ ગતિ છે, પણ એનું નામ બીજું છે જેને આપણે શું કહીશું? દોલિત ગતિ. તો હવે સમજીએ આપણે દોલિત ગતિ, જેને આપણે કહીશું ઓસિલેટરી મોશન. ઓસિલેટરી મોશન, દોલિત ગતિ આપણે લખીશું ઓસિલેટરી મોશન. તો ઓસિલેટરી મોશનમાં આપણે વાત તો આની આ જ છે, જો કોઈ પદાર્થ નિશ્ચિત પદ પર આગળ પાછળ ઉપર નીચે કે બંનેમાંથી કોઈ એક તરફ જો કોઈ પદાર્થ નિશ્ચિત પથ પર આગળ પાછળ ઉપર નીચે કે આજુબાજુ નિયત સમયના ગાળે પોતાની ગતિનો શું કરશે? પુનરાવર્તન કરે. તો આવી ગતિને દોલિત ગતિ કહે છે. ફરી આપણે સમજી લઈએ દોલિત ગતિને, એક વખત ફરી આપણે સમજી લઈએ દોલિત ગતિ. હમણાં જ આપણે જોયું જે મેં બતાવ્યું તમને, દાખલા તરીકે આ મેં એક સરળ આવત દોલક બનાવ્યું છે. તો આ દોલક જ્યારે હું આને દોલન કરાવું છું તો જો આજુબાજુ ફરે છે, હું આ રીતે આને આ પકડી અને આ પ્રમાણે દોલન કરાવીશ તો ઉપર નીચે ફરે છે, બરાબર? તો એ સુરેખ પથ પર, કેવા પથ પર ફરે છે? સુરેખ પથ પર. અહીંયા સુરેખ પથ નતો, અહીંયા કેવો? સર્ક્યુલર પણ હોઈ શકે, પણ અહીંયા કેવો પથ છે? સુરેખ પથ છે. ઓકે, મસ્ટ રિમેમ્બર, ગતિ આ જ પ્રકારે છે, પણ અહીંયા સર્ક્યુલર પથ નહીં હોય, અહીંયા કેવો પથ છે? સુરેખ પથ પર. તો અહીંયા આપણે જો કોઈ પદાર્થ અહીંયા નિશ્ચિત પથના બદલે શું લખી દઈએ? સુરેખ પથ પર. સુરેખ પથ પર આગળ પાછળ ઉપર નીચે કે આજુબાજુ નિયત સમયના ગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે. કયા કયા ઉદાહરણ તમે આપી શકો? સીવાના સંચારની સોયની ગતિ છે ને, ઉપર નીચે થાય છે, પિસ્ટનની ગતિ. બીજા કયા કયા ઉદાહરણ આપી શકો તમે? ઘડિયાળનું લોલક પણ આપણે કહી શકીએ, ઘડિયાળનું લોલક, અને જો મોટી ત્રિજ્યા હોય તો એને આપણે એની વક્રતાને અવગણી લઈએ તો એને પણ આપણે દોલિત ગતિ કહી શકીએ, બરાબર? તો એના ઉદાહરણને આપણે નોંધી લઈએ. દાખલા તરીકે વાહનના
એન્જિન ના પિસ્ટન ની ગતિ. ઘડિયાળના લોલકની ગતિ. ત્રીજું ઉદાહરણ, સીવવાના સંચાના સોયની ગતિ. પરંતુ અહીંયા આ ઉદાહરણમાં યાદ રાખીશું કે આ ઉદાહરણમાં માત્ર સોયને કોન્સન્ટ્રેશન કરીશું, સોય કેમ ગતિ કરે છે એની બાબત પર આધાર નહીં રાખીએ. કારણ કે અહીંયા જયારે તમે મુદ્દા નોંધો છો ને ત્યારે એની અંદર એક બાબતને ખાસ યાદ રાખીશું કે આવર્ત ગતિમાં પુનઃસ્થાપક બળ ઉદભવતું નથી, જયારે દોલિત ગતિમાં પુનઃસ્થાપક બળ ઉદભવે છે. કારણ સમજી લઈએ આપણે કે જયારે અહીંયા આગળ દોલિત ગતિ થાય છે, દાખલા તરીકે મેં આને દોલન કરાવ્યું, તો આપણે વિચારી લઈએ કે એક મધ્યમાન સ્થાન નક્કી કરી દઈએ કે સ્થિર છે ત્યારે આ એનું મધ્યમાન સ્થાન છે. આપણે એને ફિક્સ કરી દઈએ મધ્યમાન સ્થાનને, કે ધારો કે મેં અહીંયા આગળ આ દોલક રાખ્યું છે તો દોલક સ્થિર છે, એનો મેઇન પોઈન્ટ કહેવાય. આ શું કહેવાશે? મેઇન પોઈન્ટ. ઓકે, તો મેઇન પોઈન્ટ ની આજુબાજુ હવે જયારે હું દોલન કરાવું છું તો એ મેઇન પોઈન્ટ ની આજુબાજુ આજે આ તરફ અને આ તરફ જયારે ઉપર જશે ત્યારે આ સૌથી નિમ્નતમ સ્થાન છે, પણ આમ જશે એટલે શું થશે? એની સ્થિતિ ઉર્જામાં વધારો થશે અને ગતિ ઉર્જામાં ઘટાડો. એક સમય સ્થિર થઈ અને ફરી પાછો અહીંયા આવશે, અહીંયા આવીને ફરી પાછો આમ જશે. એમ આ પ્રકારે જયારે દોલન થાય છે તો દોલન દરમિયાન એના જે મેઇન પોઈન્ટ છે, મેઇન પોઈન્ટ ની બંને તરફ જાય, એ દરમિયાન જયારે આગળ જશે એટલે ફરી પાછો નિશ્ચિત પથ પર નિયત બિંદુ તરફ બળ લાગશે. બરાબર? તો અહીંયા આગળ આ મેઇન પોઈન્ટ થી આગળ પાછળ ઉપર નીચે ગતિ તો કરે છે, પરંતુ આગળ જઈને સ્ટોપ થઈને ફરી પાછો આના તરફ આવશે, પોતાના વેગમાનના લીધે ફરી પાછો આગળ જશે, ફરી પાછો અહીંયા આવશે, ફરી પાછો આગળ જશે. આમ આ પ્રમાણે દોલિત ગતિ સતત થયા કરે. તો અહીંયા શું ઉત્પન્ન થાય છે? પુનઃસ્થાપક બળ. તો અહીંયા યાદ રાખીશું, દોલિત ગતિમાં પુનઃસ્થાપક બળ ઉદભવે છે. પુનઃસ્થાપક બળ ઉદભવે છે. પેલો પોઈન્ટ યાદ રાખીશું. બીજો પોઈન્ટ, આ ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળ આપવાની જરૂર પડતી નથી. યાદ રાખીશું, આ ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળ આપવાની જરૂર પડતી નથી. એક બીજી બાબત યાદ રાખીશું કે આ બાબતને તમે જયારે પ્રયોગશાળામાં જયારે દોલન બાંધેલો, એક ગોળો બાંધેલો છે, એ ગોળાને જયારે તમે દોલન કરાવો તો દોલન તો થાય છે, સતત એના અંદર પુનઃસ્થાપક બળ ઉદભવે છે, પરંતુ ઘણા સમયના અંતે ગોળો શું થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. તો સ્થિર થવા પાછળનું કારણ શું હોય? તેમાં અવરોધક બળો લાગે છે. હવાનો અવરોધક બળ લાગી શકે, એનો જે દોરો છે ઘન પદાર્થ છે, ઘન પદાર્થ પણ એની અંદર જે પુનઃસ્થાપક બળ લાગે ને ઘન પદાર્થના, તો જેના કારણે એ ગતિને શું કરે છે? અવરોધે છે. બીજું કે જયારે લંબાઈમાં વધારો થાય, મેઇન પોઈન્ટ તરફ આવે ત્યારે એના પર બળ લાગે. આપણે લોલકના ઘણા બધા દાખલા ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મોમાં જોઈ ગયા છીએ. તો એ પ્રકારે એના અંદર જે એની લંબાઈમાં વધારો થાય એ પણ ગતિનો શું કરે છે? વિરોધ કરે છે, જેના પરિણામે લોલક એ સ્થિર થાય છે. પરંતુ જો કોઈ પણ પ્રકારનું ઘર્ષણ બળ ન લાગતું હોય ને તો લોલક સતત શું કર્યા કરે? ગતિ કરે. મતલબ ઓસિલેટરી મોશનમાં પુનઃસ્થાપક બળ ઉદભવે છે અને એને ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર નથી. બંનેમાં તફાવત સમજી લઈએ. અહીંયા નિશ્ચિત પદ પર નિયત બિંદુને અનુલક્ષીને પોતાની ગતિનું શું કરે છે? પુનરાવર્તન કરે છે. હવે આ પુનરાવર્તન કરે એ વખતે એના પથને આપણે ડિફાઇન નથી કર્યો. સર્ક્યુલર હોઈ શકે, લિનિયર હોઈ શકે, કોઈ પણ પ્રકારનો અર્ધવર્તુળ પણ હોઈ શકે, આમ જઈને આમ આવે, ફરી પાછો આમ આવે, આમ જઈને આમ આવે, અર્ધવર્તુળાકાર હોઈ શકે, એની કાઇન્ડ ઓફ પથ ઇન ધીસ પીરિયોડિક મોશન. ઓકે, ઓસિલેટરી મોશનમાં
ઓનલી એન્ડ ઓનલી લિનિયર પથ. કેવો હોવો જોઈએ એનો ગતિપથ? સુરેખ હોવો જોઈએ. અને એ સુરેખ પથ પર કેવો કરવો જોઈએ? દોલિત ગતિ કરવો જોઈએ. બીજું, ઇન ધીસ ટાઈપ ઓફ મોશન, મતલબ પીરિયોડિક મોશનમાં જે પુનઃસ્થાપક બળ ઉદભવતું નથી, જયારે અહીંયા પુનઃસ્થાપક બળ ઉદભવે છે. આગળ જાય ત્યારે ફરી પાછું પોતાના મેઇન પોઈન્ટ તરફ આવે, મતલબ કે નિયત બિંદુ, જે બિંદુની આસપાસ ગતિ થાય છે તે ગતિને, જે બિંદુની આસપાસ ગતિ થતી હોય જે બિંદુની આસપાસ ગતિ થાય તે બિંદુને કેવું બિંદુ કહેશો? નિયત બિંદુ, જેને શું લખીશું? મેઇન પોઈન્ટ કહે છે. ઓકે, તો આ બંને ગતિને તમે યાદ રાખશો. આપણે બે પ્રકારની ગતિ ભણી ગયા, એક તો પીરિયડિક મોશન ને એક ઓસિલેટરી મોશન. એ બંનેનું જયારે કોમ્બિનેશન કરી દઈએ ત્યારે આપણને મળશે સિમ્પલ હાર્મોનિક મોશન, સરળ આવર્ત ગતિ. સિમ્પલ હાર્મોનિક મોશન ને પહેલા વ્યાખ્યા કરી લઈએ. જ્યારે કોઈ પદાર્થ, જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ, જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ નિયત બિંદુની આસપાસ પોતાની ગતિનું પુનરાવર્તન કરે, તો આવી ગતિને સરળ આવર્ત ગતિ કહે છે, સિમ્પલ હાર્મોનિક મોશન કહે છે. આપણે એને, એના દરેકે દરેક પદોને સમજીએ. આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે ધારો કે એક સ્પ્રિંગને જડિત આધાર સાથે બાંધેલી છે, બરાબર, ને એ સ્પ્રિંગ દોલનો કરે, મતલબ એ સ્પ્રિંગના નીચે એક આપણે બોબ ગોળો લટકાવીએ, વજનદાર ગોળો, પછી એને જયારે નિયત બિંદુથી થોડુંક સ્થાનાંતર આપીને છોડી દઈએ તો એ ગોળો શું કરશે? દોલન કરશે, સરળ આવર્ત ગતિ કરશે. તો એ દરમિયાન કઈ કઈ ઘટનાઓ થાય છે અને એ બધી જ ઘટનાઓને આપણે વ્યાખ્યાયિત કરીએ અને આપણે આખા જ આ ટર્મ્સને સમજી લઈએ. તો આપણે એની આકૃતિ દોરી દઈએ. આપણે અહીંયા આગળ એક સ્પ્રિંગના દોલનને લઈ લઈએ કે જડિત આધાર સાથે એક સ્પ્રિંગ બાંધેલી છે અને સ્પ્રિંગના નીચે ગોળો બાંધેલો છે. એ ગોળો એક દોલન કરે એ દરમિયાન એની જુદી જુદી સ્થિતિઓ છે. આ જુદી જુદી નવ સ્થિતિઓ દરમિયાન ગોળો કયા પ્રકારે દોલન કરે છે એને આપણે સમજી લઈએ. એના પરથી આપણે જુદા જુદા પદોની વ્યાખ્યા સમજીએ. ધારો કે આ એક જડિત આધાર છે એ બિંદુ, તો એ બિંદુએ સ્પ્રિંગ જયારે બાંધેલી છે ત્યારે આ જે ગોળો છે એ ગોળો એની મેઇન પોઝિશન પર છે. મેઇન પોઝિશન એટલે મધ્યમાન સ્થાને. આપણે આની આ સીધી રેખાની વાત કરીએ તો એનો મધ્યમાન સ્થાન છે. ધારો કે ગોળો અહીંયા છે તો સ્પ્રિંગ અહીંયા આગળ ગોળો છે મધ્યમાન સ્થાને. તો એ આ એ પોઝિશન પર જે મધ્યમાન સ્થાને છે એ પરિસ્થિતિને ઓ કહીએ. જેમ જેમ પરિસ્થિતિ ઉપર બદલાશે તો વાય વન અને વાય ટુ સ્થાનાંતર લઈએ, નીચે માઇનસ વાય વન અને માઇનસ વાય ટુ સ્થાનાંતર લઈએ. આ તેમના વચ્ચેના અંક બતાવેલા છે,
એમના વચ્ચે જે નંબર્સ હોય ને એના સ્કેલ છે, સ્કેલ બતાવેલી છે. તો એની મેઇન પોઝિશન મધ્યમાન સ્થાન, ધારો કે એ સ્થાનને આપણે અહીંયા આગળ નોંધી લઈએ. અહીંયા આગળ આના દ્વારા નોંધવી છે તો આ ઝીરો પોઈન્ટ આપણે નોંધી લઈશું આ સિચ્યુએશનને. અહીંયા આગળ ઝીરો પોઈન્ટ નોંધી લઈએ. ટી ઝીરો આ સમય કેટલો છે? ટી ઝીરો શૂન્ય સમય એના મેઇન પોઝિશન પર છે. હવે જયારે એને જરાક ઉપર દોલિત કરીને છોડી દેવામાં આવે તો એ શું કરશે, અથવા નીચે લઈને છોડી દેવામાં આવે તો એ દોલનની શરૂઆત કરે છે. તો ટી બરાબર ઝીરો સમય એ મધ્યમાન સ્થાને છે. હવે એ ઉપરની તરફ જશે તો ટી વન સમય, ધારો કે ગોળો અહીંયાથી ગતિ કરીને ક્યાં પહોંચે છે? અહીંયા. મતલબ કે અહીંયા એના જે મેઇન પોઈન્ટ છે એનાથી એ ગતિ કરીને કેટલે પહોંચે છે? આ દોલક અહીંયા પહોંચે છે. એ દરમિયાન સ્પ્રિંગ શું થશે? સંકોચાશે. સ્પ્રિંગ સંકોચાશે, ઉપરની તરફ જાય છે બરાબર. હવે હજુ સંકોચાય છે, મધ્યમાન સ્થાનથી એ ઉપરની તરફ જાય છે તો હજુ સંકોચાશે અને મેક્સિમમ સ્થાનાંતર ક્યાં સુધી કરશે? આ જો આ સમયને આપણે ટી વન કહીએ તો ટી વન સમયે ક્યાં જાય છે? વાય વન સ્થાને. ઉપરની દિશાને આપણે કઈ લઈશું? ધન દિશા. અને નીચેની દિશાને આપણે ઋણ દિશા લઈશું. તો હજુ એ ઉપરની તરફ ગતિ કરી અને ગોળો ક્યાં જશે? અહીંયા પહોંચશે. તો એનું મેક્સિમમ સ્થાનાંતર, આ ગોળાનું કેવું સ્થાનાંતર થઈ ગયું? મેક્સિમમ. આ સમય દરમિયાન સ્પ્રિંગનું સંકોચન થઈ અને સ્પ્રિંગ આટલી સંકોચાશે. ઓકે, તો એ સમય દરમિયાનના સમયને આપણે ધારો કે અહીંયા લઈએ છીએ ટી ટુ. આ એ પોઝિશન છે, આ બી, આ સી. કારણ કે જયારે આપણે બધી વ્યાખ્યાઓ સમજીશું ત્યારે આ સ્પ્રિંગના દોલનો દરમિયાન એની વ્યાખ્યાઓ કઈ રીતે સમજી શકાય, વિઝ્યુઅલાઇઝેશન કરી શકાય. આપણે એક કામ કરીએ કે આ જે આખું દોલન થાય છે આ દોલન માટેનું એક મારી પાસે એનિમેશન છે, આ એનિમેશન આપણે જોઈએ. તો આ એનિમેશનમાં આપણને બતાવેલું છે કે જયારે જયારે ગોળો ઉપર જાય એના મધ્યમાન સ્થાનથી મેક્સિમમ તરફ પોઝિટિવ જાય એ દરમિયાન આપણને જે મળતો ગ્રાફ છે એ ગ્રાફમાં આપણને પોઈન્ટ અહીંયા મળે છે, શૂન્ય પોઈન્ટ મળે છે, અહીંયા મળે છે, આ પોઈન્ટ મળે છે. અહીંયા આપણને પોઈન્ટ કયું મળે છે? આર્ય પોઈન્ટ મળે છે. એ જ પ્રમાણે આ ગોળો હવે ફરી પાછો મધ્યમાન સ્થાનથી મેક્સિમમ સ્થાનાંતર કર્યું, હવે વધારે ઉપર નહીં જાય, પણ એની અંદર શું થશે? પુનઃસ્થાપક બળ લાગશે. કેમ પુનઃસ્થાપક બળ લાગશે? કારણ કે સ્પ્રિંગ શું થઈ? સંકોચાઈ ગઈ. સ્પ્રિંગ સંકોચાઈ ગઈ અને બીજું કે એની સ્થિતિ ઉર્જા પણ કેવી થઈ ગઈ? વધી ગઈ. તો હવે આ ગોળો મેક્સિમમ સ્થાનાંતર જઈને હવે ક્યાં આવશે? ફરી પાછો નીચે આવશે. તો ટી થ્રી સમયે, મતલબ કે ડી સિચ્યુએશન છે, ટી થ્રી સમયે આ ગોળો ગતિ કરીને અહીંયાથી ફરી પાછો ક્યાં આવે છે? આ જગ્યાએ આવે છે. તો ગોળાને અહીંયા દર્શાવી દઈએ, આ લોલકને અહીંયા દર્શાવી દઈએ. તો સ્પ્રિંગનું હવે શું થાય છે? તો કે વિસ્તરણ થાય છે. સ્પ્રિંગનું વિસ્તરણ થાય છે. તે દરમિયાન આપણને પોઈન્ટ અહીંયા ક્યાં મળે છે? આપણને આ પોઈન્ટ મળે છે બરાબર. આખું આપણને શું મળશે? એક વેવ મળશે, એક તરંગ પ્રકારની આકૃતિ મળશે. હજુ એ ગોળો મધ્યમાન સ્થાન તરફ જાય છે, કારણ કે લખેલું છે કે જયારે કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ આ ગોળો અહીંયાથી ઉપર ઉઠ્યો. આમાં બે પ્રકારની ઘટના થઈ, સ્પ્રિંગ સંકોચાય એટલે સ્પ્રિંગ પણ પુનઃસ્થાપક બળ લગાડે છે, બીજો ગોળો ઉપર ગયો તેની સ્થિતિ ઉર્જામાં પણ વધારો થયો. તો હવે નિયત સમય મતલબ પાર્શિયલ ટાઈમ કોઈ સૂક્ષ્મ સમય સ્થિર થશે અને સ્થિર થઈને હવે ક્યાં આવશે? નીચેની તરફ આવે છે. તેની ઈ પોઝિશનમાં આ ગોળો હવે ક્યાં પહોંચશે? ફરી પાછો તેના મેઇન પોઝિશન પર પહોંચે છે. મેઇન પોઈન્ટ પર પહોંચે છે એટલે હવે ગોળો ફરી પાછો અહીંયા પહોંચશે. તો અહીંયા પહોંચે છે દરમિયાન ગોળાનું સ્થાન આપણે કઈ રીતે દર્શાવીએ? આ રીતે. તો આ દોલક આ પ્રમાણે
ફરી પાછું તેના મધ્યમાન સ્થાને આવે છે. તે દરમિયાન અહીંયા મળતો આપણને જે પોઈન્ટ છે એ પોઈન્ટ ક્યાં મળશે? મધ્યમાન સ્થાન આગળ મળશે. બરાબર, હજુ એની પાસે તો ગતિ છે ને, તો ગતિ છે એટલે ગોળો હજુ ક્યાં આવશે? નીચે આવશે. આપ વાય બરાબર જીરો એક વખત એના મેક્સિમમ સ્થાનાંતરે જઈ અને ફરી પાછો મેઇન પોઈન્ટ પર આવી ગયો. પણ હજુ એની પાસે એનર્જી છે, એનર્જી છે એટલે હવે ક્યાં જશે? નીચેની તરફ જાય છે. નીચેની તરફ જાય છે તો હવે એની કઈ પરિસ્થિતિ દર્શાવીએ? તો કે વાય બરાબર માઇનસ વાય, માઇનસ વાય વન વાળી પરિસ્થિતિ દર્શાવીશું. માઇનસ વાય વન વાળી, તો એ દરમિયાન સ્પ્રિંગનું શું થશે? વિસ્તરણ થાય છે, સ્પ્રિંગનું વિસ્તરણ થાય છે. ને એ સમય દરમિયાન મતલબ કે જેને આપણે પોઈન્ટ મેળવવું છે, આ ટી ટુ છે, આ કયું છે? ટી થ્રી. આ પોઈન્ટ ટી ફોર. આ પોઈન્ટ શું મળશે? ટી ફાઈવ મળે છે. હજુ આ ક્યાં જશે? પોતાના, કારણ કે હજુ એની પાસે ઉર્જા છે, સ્પ્રિંગ વિસ્તરણ પામે છે, તો એના મેક્સિમમ સ્થાન તરફ જશે. તો મેક્સિમમ સ્થાન તરફ જયારે પહોંચે છે, આ પોઈન્ટ જયારે એના મેક્સિમમ સ્થાન તરફ પહોંચે છે આ દોલક, ત્યારે એ અહીંયાથી આપણે એને ક્યાં બનાવી દઈએ? એના મેક્સિમમ સ્થાન તરફ. તો હવે સ્પ્રિંગનું મહત્તમ વિસ્તરણ થઈ ગયું, એનાથી વધારે હવે સ્પ્રિંગ નહીં વિસ્તરણ થાય. તો હવે બે પ્રકારની પરિસ્થિતિ થઈ ગઈ. સ્પ્રિંગનું વિસ્તરણ થશે એટલે સ્પ્રિંગ શું થશે? હવે ફરી પાછું પોતાના આ ગોળાને ક્યાં ખેંચશે? ઉપર ખેંચશે. આપણે એનિમેશનમાં જોયું છે કે એનો જે ગ્રાફ બને છે ને, એ ગ્રાફ સર્ક્યુલર બને છે. એ ગ્રાફ એક વેવ આકારનો બને છે, એક તરંગ હોય, તરંગ સાઇન, સાઇન અને કોસાઇન નો જે તરંગ હોય, સાઇનોસાઇડલ આકાર એવા પ્રકારનો બને છે. તો હવે આ ગોળો જે દોલક છે, એ દોલક ક્યાં આવશે? ઉપરની તરફ આવશે. ઉપરની તરફ આવી અને આપણને ક્યાં મળશે? આ જગ્યાએ મળશે. તો હવે એનું શું થાય છે? વિસ્તરણ થાય છે, મતલબ સંકોચન થાય છે સ્પ્રિંગનું. અને આ સમયે આપણને જે પોઈન્ટ મળે છે, પોઈન્ટને આપણે વારાફરતી લઈ લઈએ. આ મેક્સિમમ સ્થાનાંતર, ધીસ ઇઝ ટી સિક્સ. આ ફરી પાછું ઉપરની તરફ મળે છે, ધીસ ઇઝ ટી સેવન. અને લાસ્ટલી એ ફરી પાછો કઈ જગ્યાએ આવી જશે? યસ, મધ્યમાન સ્થાને, એના મેઇન પોઈન્ટ પર આવશે. મેઇન પોઈન્ટ પર આવશે એટલે એને એક દોલન પૂરું કરી લીધું. ધીસ ઇઝ ટી એટ એન્ડ ધીસ પોઈન્ટ વિલ બી એટ ધ મેઇન પોઈન્ટ. તો આપણે એનિમેશનમાં જોઈએ પ્રમાણે એનો જે ગ્રાફ મળે છે ને, એ ગ્રાફ કેવો મળે? સાઇન કોસાઇન નો જે પણ પ્રકારે ગ્રાફ હોય એવા પ્રકારે આપણને, આ પ્રકારે આપણને એક ગ્રાફ મળે છે. એ ગ્રાફ આપણને એક દોલન કમ્પ્લીટ થયું એ બતાવે છે. બરાબર, તો આ જે સ્પ્રિંગનું એક દોલન દરમિયાન જે ઘટનાઓ થઈ, એ ઘટનાઓ આધારિત આપણે કેટલાક વર્ડની સમજૂતી મેળવીએ. એમાં પહેલો વર્ડ લઈ લઈએ, પહેલો શબ્દ લઈ લઈએ, સરળ આવર્ત દોલક. વારંવાર આપણે દોલક દોલક શબ્દનો ઉપયોગ કર્યો છે. બોલો, સરળ આવર્ત દોલક આપણે કોને કહીશું? જે પદાર્થ સરળ આવર્ત ગતિ કરતો હોય તે પદાર્થને આપણે શું કહીશું? સરળ આવર્ત દોલક. તો જે પદાર્થ સરળ આવર્ત ગતિ કરતો હોય તે પદાર્થને સરળ આવર્ત દોલક કહે છે. અહીંયા સરળ આવર્ત દોલક તરીકે શું છે આપણી પાસે? ગોળો. ગોળો છે એ સરળ આવર્ત ગતિ કરે છે. તો આ ગોળાને આપણે શું કહીશું? સરળ આવર્ત દોલક. અહીં ગોળો એ સરળ આવર્ત દોલક છે. સિમ્પલ હાર્મોનિક મોશન કરે છે. ગોળો કેવી ગતિ કરે છે? સરળ આવર્ત ગતિ કરે છે. બરાબર,
તો સરળ આવર્ત ગતિ કરતો હોવાથી આ ગોળાને શું કહીશું? સરળ આવર્ત દોલન. બીજો શબ્દ છે આપણી પાસે સમતોલન સ્થિતિ, જેને આપણે શું કહીશું? મેઇન પોઈન્ટ. અને વધારાના ભાગને આપણે કાઢી નાખીએ. મેઇન પોઈન્ટ, મધ્યમાન સ્થાન. તો સમતોલન સ્થિતિ, સરળ આવર્ત દોલક જે બિંદુની આસપાસ સરળ આવર્ત ગતિ કરતો હોય, જે બિંદુની આસપાસ સરળ આવર્ત ગતિ કરતો હોય, જો મેઇન પોઈન્ટ પણ કહી શકાય, મધ્યમાન સ્થાન કહી શકાય, સમતોલન સ્થિતિ કહી શકાય. અહીંયા તમે સમજી શકો છો કે સમતોલન સ્થિતિ હોય એ કઈ કઈ પરિસ્થિતિ છે? તો કે એ પરિસ્થિતિ વખતે વાય બરાબર જીરો સ્થાને છે, બીજો ઈ વખતે વાય બરાબર જીરો સ્થાને છે, ત્રીજો અહીંયા આપણે લખી દઈએ ઈ એફ જી એચ અને આઈ પરિસ્થિતિ વખતે એ ફરી પાછો વાય બરાબર જીરો સ્થાને છે. તો કયા બિંદુ, આ જે લાઈન છે ને આ એનો એક બિંદુ છે, બરાબર? આપણે તો અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે આપણે, પરંતુ જયારે આપણે એનિમેશનમાં જોઈએ છે એક જ પોઈન્ટ છે સરળ આવા દોલક માટેનું. તો આ સમતોલન સ્થિતિને આપણે શું કહીશું? સરળ આવર્ત દોલક જે બિંદુની આસપાસ, જે બિંદુની આસપાસ સરળ આવર્ત ગતિ કરતો હોય. તે બિંદુને સમતોલન, આપણે સમતોલન સ્થાન કહીએ, સ્થિતિના બદલે આપણે શું કહીશું? સ્થાન. સમતોલન સ્થાન કે મેઇન પોઈન્ટ કહે છે. ઓકે, મેઇન પોઈન્ટ ખ્યાલ આવી ગયો? ચોક્કસ બિંદુ કે જેની આસપાસ સરળ આવર્ત દોલક એ ગતિ કરતો હોય. હવે એના પછી આપણે શબ્દ આવે છે સ્થાનાંતર, સ્થાનાંતર ડિસ્પ્લેસમેન્ટ. સ્થાનાંતર તેને આપણે કહીશું ડિસ્પ્લેસમેન્ટ. અહીંયા ધ્યાન આપશો, કોઈ ચોક્કસ સમયે એનું સ્થાન, એના મધ્યમાન સ્થાનથી કેટલે છે એને એનું સ્થાનાંતર કહેવાય. દાખલા તરીકે એને મધ્યમાન સ્થાનથી ગતિની શરૂઆત કરી, તમે કહો કે સર ટી બરાબર ટુ સમય, તો ટી બરાબર ટુ સમય આપણે લઈ લઈએ, તો ટી બરાબર ટુ સમય ક્યાં છે? તો કે મધ્યમાન સ્થાનથી વાય ટુ જેટલા અંતરે ધન દિશામાં છે, દેટ ઇઝ પ્લસ વાય ટુ. ટી ફાઈવ સમય, તો તમે ટી ફાઈવ સમય લો છો, તો મધ્યમાન સ્થાનથી ઋણ દિશામાં માઇનસ વાય વન અંતરે છે. મતલબ જે તે સમયે મધ્યમાન સ્થાનથી સરળ આવર્ત દોલક કઈ દિશામાં છે અને કેટલું દૂર છે એને આપણે શું કહીશું? સ્થાનાંતર કહીશું. તો સમતોલન સ્થાનથી કોઈ પણ ક્ષણે દોલકના અંતરને દોલકનું સ્થાનાંતર કહે છે. યાદ રહેશે ને, સમતોલન સ્થાનથી કોઈ પણ સમય દોલકના સ્થાનને સમતોલન સ્થાનથી કોઈ પણ સમયે દોલકના, હવે આપણે સરળ આવર્ત દોલક નહીં બોલીએ આપણે, કારણ કે સરળ આવર્ત દોલક ઓલરેડી વ્યાખ્યાયિત કરી ચુક્યા છીએ, હવે બધામાં આપણે દોલક શબ્દ વાપરીશું. તો સમતોલન સ્થાનથી કોઈ પણ સમયે દોલકના સ્થાનને તેનો શું કહે છે? સ્થાનાંતર. કોઈ પણ સમય, ટાઈમ ઇઝ નેસેસરી. ઓકે, ટાઈમ ઇઝ નેસેસરી. કોઈ પણ સમયે તેના સ્થાનને તેનો સ્થાનાંતર કહે છે. બોલો, સ્થાનાંતરને એકમ આપણે શું લખીશું? એકમ, યસ, મીટર. સ્થાનાંતરને એકમ આપણે શું લખીશું? મીટર, બરાબર. અહીં આપણે ઉદાહરણ તરીકે લખવું છે, તો દાખલા તરીકે બોલો કોઈ બે ત્રણ પરિસ્થિતિ લઈ લે, બે પરિસ્થિતિ લઈ લઈએ. દાખલા તરીકે ટી ટુ સ્થાને ક્યાં છે? પ્લસ વાય ટુ સ્થાન, અને
T6 अथवा T7 स्थाने माइनस Y1 स्थाने छे लखी सके अही T2 समय दोलक T2 समय दोलक Y2 स्थाने अपने प्लस लेशु दन दिशा माटे अने T7 समय दोलक माइनस Y1 स्थाने छे तो आयनो थई गयो शुं थई गयो स्थानांतर थई गयो पछी शब्द आवे छे कंप विस्तार तो कंप विस्तार एम्प्लिट्यूड थर्ड वर्ड फोर्थ नंबर फोर कंप विस्तार तमे समझी सको छो कंप विस्तार जेने आपणे एम्प्लिट्यूड कहीए एम्प्लिट्यूड एनो संकेत आपणे शुं लखीशुं ए कैपिटल ए અહીંયા સંકેતને y તરીકે લઈશું બરાબર ડિસ્પ્લેસમેન્ટના સંકેતને આપણે શું લખીશું y અહીંયા નોંધી દઈએ સંકેત y કેટલે વખત y1 y2 y3 y4 -y1 -y2 પ્લસ માઈનસ એનો સંકેત શું છે ધન અને ઋણ દિશા દર્શાવે છે બરાબર ફક્ત દિશા જ બાકી સ્થાનાંતરને જ્યારે આપણે લઈશું તો પોઝિટિવ લઈશું માત્ર એની દિશા પોઝિટિવ કે નેગેટિવ છે હવે કંપ વિસ્તાર એમ્પ્લિટ્યુડ કોઈ પણ સરળ આવત દોલક તેના મધ્યમાં સ્થાનથી મેક્સિમમ કેટલું દૂર જાય છે એને એનો કંપ વિસ્તાર કહેવાય મેક્સિમમ અહીંયા આપણે જોઈએ તો કેટલું દૂર જાય છે તો કે એના મધ્યમાં સ્થાનથી મેક્સિમમ કેટલે ગયો y2 અહીંયા મધ્યમાં સ્થાનથી મેક્સિમમ કેટલે ગયો y2 મતલબ બંને તરફ પોઝિટિવ નેગેટિવ ડિરેક્શન છે તો મધ્યમાં સ્થાનથી કોઈ એક તરફ દોલકના અધિકતમ સ્થાનાંતરને દોલકનો કંપ વિસ્તાર કહે છે આ પણ સ્થાનાંતર જ છે પણ આ સ્થાનાંતર એની ટાઈમ કોઈ પણ સમયનું ને આ સ્થાનાંતર કેવું મેક્સિમમ સ્થાનાંતર ઓકે બંને છે તો ડિસ્પ્લેસમેન્ટ જ છે બટ ધીસ ઇઝ એની ટાઈમ કોન્સ્ટન્ટ્યુઅલ ટાઈમ કોઈ પણ પાર્શિયલ ટાઈમે તમે લો તો એનું સ્થાનાંતર કેટલે છે ને અહીંયા આગળ આપણે એમ્પ્લિટ્યુડને શું કહીશું કોઈ ચોક્કસ મતલબ કે એનું અધિકતમ સ્થાનાંતર બરાબર મધ્યમાન સ્થાનથી તો લખી દઈએ સરળ આવર્ત દોલકના તેના મધ્યમાન સ્થાનથી અધિકતમ સ્થાનાંતરને અધિકતમ સ્થાનાંતરને તેનો કંપ વિસ્તાર કહે છે બોલો એનો એકમ શું થશે મીટર થશે સ્થાનાંતર જ છે એનો સંકેત શું લઈશું એમ્પ્લિટ્યુડ પારિમાણિક સૂત્ર તો તમે જાણો છો ને મીટર માટે M0 L1 T0 પારિમાણિક સૂત્ર દરેકના તમે એકમ પરથી સમજી શકો છો જેનો અલગ હશે એના પારિમાણિક સૂત્રની આપણે વિસ્તૃત ચર્ચા કરી લઈશું આપણે ચાર વર્ડ ભણ્યા સરળ આવર્ત દોલક સંતુલન સ્થાનાંતર સંતુલન સ્થાન સ્થાનાંતર અને કંપ વિસ્તાર આપણો પાંચમો શબ્દ છે આવર્તકાળ આવર્તકાળ આવર્ત શબ્દ તમે સમજી ગયા છો આવર્ત આવર્ત એટલે રિપીટિંગ જાણો છો તો આવર્તકાળ પીરિયોડિક આવર્ત એટલે પીરિયોડિક અને કાળ એટલે સમય પીરિયોડિક ટાઈમ આપણે શું લખીશું પીરિયોડિક ટાઈમ જેને આપણે સંકેત શું હશે કેપિટલ ટી બોલો શું કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને અહીં આપણે સમજીએ અહીંયા ધ્યાન આપશો તો ટી બરાબર 0 સમયથી સરળ આવર્ત દોલકે દોલનની શરૂઆત કરી T1, T2, T3, T4, T5, T6, T7, T8 સમય એને શું કર્યું એક આખો દોલન પૂર્ણ કર્યો બરાબર ને તો આખો દોલન
આંદોલન પૂર્ણ કરવા માટે જે સમય લાગે એ સમયને આપણે શું કહીશું? સરળ આવર્ત દોલક નો આવર્ત કાળ કહીશું. યાદ રહેશે ને? સરળ આવર્ત દોલક ને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. અહીંયા ભલે આપણને આ પ્રમાણે તરંગ આકાર છે, વાસ્તવમાં શું થાય છે? આપણે જોયું એ પ્રમાણે એનિમેશનમાં મધ્યમાન સ્થાનથી ઉપર જાય છે, ફરી પાછું નીચે આવે છે, ફરી પાછું પોતાના મધ્યમાન સ્થાને આવે છે. બરાબર? મતલબ કે અહીંયાથી આપણે આ વિચારી લઈએ તો આ પ્રમાણે સરળ આવર્ત દોલક મધ્યમાન સ્થાને છે, ઉપર જાય છે, નીચે આવે છે અને ફરી પાછો પોતાના એ જ સ્થાને આવે છે. ઓકે, તો સરળ આવર્ત દોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો શું કહીશું? આવર્ત કાળ. સરળ આવર્ત દોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્ત કાળ કહે છે, ટાઈમ પીરિયડ. બોલો, તેનો સંકેત શું લઈશું આપણે? કેપિટલ ટી. એકમ સમય છે તો શું હશે? સેકન્ડ થશે. ઓકે, તો એકમને આપણે સેકન્ડમાં નોંધીશું. સેકન્ડ, જેને સ્મોલ એસ તરીકે પણ ઓળખે છે. પછી આપણો પછીનો સમય આવે છે, પછીનું વ્યાખ્યા આવે છે આવૃત્તિ. આવૃત્તિ જેને આપણે શું કહીશું? ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી સીધી વાત છે, આના જેમ જ, જેમ આમાં એક દોલન પૂર્ણ કરવાનો લાગતો સમય હશે, પેલામાં એકમ સમયમાં થતા દોલનો. યાદ રહેશે? અહીંયા દોલન એક જ છે, ફિક્સ કરી દીધો. સમય ગમે એટલો, એક સેકન્ડ હોય શકે, બે સેકન્ડ હોય શકે, માઇક્રો સેકન્ડ, મિલી સેકન્ડ, ગમે તે હોય શકે. અહીંયા આગળ એક જ સેકન્ડ દોલનો ગમે તેટલા થાય, એક થાય, બે થાય, પાંચ થાય, દસ થાય, વીસ થાય, જેટલી એની ઝડપ. ખબર પડે છે? ઘણી વખત જોજો તમે, જે આરપીએમમાં જ સમજતા છો, ઘણી મોટર હોય છે ને, આરપીએમ રોટેશન પર મિનિટ, એને એક એકમ સમય તરીકે મિનિટ લઈ લીધો હોય છે. કે 200 RPM ની મોટર છે, 240 RPM ની મોટર છે, તો 240 RPM ની મોટર હોય, એક સેકન્ડમાં કેટલા દોલનો કરે? તો કે 60 સેકન્ડમાં 240 કરે છે, તો એક સેકન્ડમાં કેટલા કરતા હશે? 4. બરાબર ને? 4 વખત એ ફરે છે એક સેકન્ડમાં. તો ઘણી વખત આપણે આરપીએમમાં માપીએ છીએ, રોટેશન પર મિનિટ, તો એ પણ એનો ટાઈમ પીરિયડ હોય છે, ફ્રીક્વન્સી હોય છે. તો અહીંયા ફ્રીક્વન્સી એટલે એકમ સમયમાં થતા દોલનોની સંખ્યા. ને એકમ સમય એટલે સમય ક્યાં આવી ગયો? નીચે. ને ઉપર શું આવી ગયો? દોલનો. તો દોલન ભાગ્યા સમય થાય. તો અહીંયા સમજીશું, એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને સરળ આવર્ત દોલકની આવૃત્તિ કહે છે. બોલો, તો આવૃત્તિ બરાબર શું લખી શકાય? તો કે દોલનની સંખ્યા ભાગ્યા એકમ સમય. એટલે સમય લખીએ એટલે એને આપણે વ્યાખ્યામાં શું લખીએ છીએ? એકમ જ થાય છે. ઓકે, તો આ દોલનની સંખ્યા, એનો આ તો યુનિટલેસ છે. બરાબર? તો એકમ શું થશે? હા, દોલનની સંખ્યા યુનિટલેસ છે, તો નીચે શું આવશે? 1/સેકન્ડ, એટલે કે સેકન્ડ ઇન્વર્સ. કેટલાક લોકો એને શું કહે છે? એનો પ્રખ્યાત એકમ શું છે? હર્ટ્ઝ. હર્ટ્ઝ, સેકન્ડ ઇન્વર્સ એટલે હર્ટ્ઝ તરીકે ઓળખીએ છીએ. એનો સંકેત, સંકેતમાં એને શું લખીશું? સ્મોલ એફ તરીકે, ફ્રીક્વન્સી ફોર સ્મોલ એફ. તો એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને સરળ આવર્ત દોલકની આવૃત્તિ કહે છે. પછી આવે છે કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ, બોલો,
કોની આવૃત્તિને આપણે શું કહીશું? એંગ્યુલર ફ્રીક્વન્સી. મતલબ જે સાદી આવૃત્તિ છે ને એના ટુપાય ગણા, ટુપાય વડે ગુણી નાખીએ. સાદી આવૃત્તિને જયારે તમે ટુપાય વડે ગુણી નાખો તો સાદી આવૃત્તિના, અથવા સાદી આવૃત્તિ નહીં લખીએ, ફક્ત આવૃત્તિના સરળ આવર્ત દોલકની આવૃત્તિના સરળ આવર્ત દોલકની આવૃત્તિના ટુપાય ગણાને, મતલબ આવૃત્તિને ટુપાય વડે ગુણો તો શું મળી જશે આપણને? કોણીય આવૃત્તિ. તો આવૃત્તિના ટુપાય ગણાને કોણીય આવૃત્તિ કહે છે. એનો સંકેત યાદ રાખીશું, આપણે સમજી ગયા છીએ કોણીય આવૃત્તિનો સંકેત ઓમેગા, જાણો છો ને ઓમેગા. તો ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? 2πf. ઓકે, અહીં આપણે લખી શકીએ છીએ કે એફ ઇઝ ઇક્વલ્સ ટુ 1/T. તો ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ 2πf. તો કેટલીક વખત ઓમેગાને આપણે કેવી રીતે સમજી શકીશું? ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ 2π/T. ઓકે, તો યાદ રાખીશું. તો આનો એકમ શું થશે? ઉપરનો એકમ રેડિયન અને નીચેનો સેકન્ડ, તો રેડિયન પ્રતિ સેકન્ડ. તો આનો એકમ શું થશે? રેડિયન સેકન્ડ ઇન્વર્સ. તો આ થઈ ગયા ને એંગ્યુલર ફ્રીક્વન્સી. તો આ બધા ટર્મ્સને તમે જો સમજો તો સરળ આવર્ત દોલકને સમજી શકાય છે.